नमस्कार विद्यार्थी मित्रों, शांति निकेतन शिक्षण संकुल में आपनो हार्दिक स्वागत छे। मारू नाम रमेश भाई पटेल छे। आजे आपणे धोरण 9 मां काव्य नंबर 17 मारा स्वप्नमां आव्या हरि काव्यनो अभ्यास करीशुं। गुजरातीमां धोरण 9 मां काव्य 17 छे एनो आपणे परिचय मेळवीए, कारण के परीक्षामां आ परिचयमांथी एक गुणनो फरजियात पूछाय छे, એટલે હવે આપણે એ પણ જોઈ લઈએ। મારા સ્વપ્નમાં આવ્યા હરિ કાવ્યના લેખક છે રમેશ પારેખ, જેમનો જન્મ 27/11/1940 રોજ થયો હતો અને એમનો અવસાન 17/5/2006 રોજ થયો હતો। રમેશ મોહનલાલ પારેખ અમરેલીમાં તેમનો જન્મ થયો હતો, એ પંચાયત ક્લાર્ક હતા। તેમણે ખંડિત સનનન ખમ્મા આલા બાપુને જેવા સરસ મજાના કાવ્ય સંગ્રહો લખ્યા છે। આ ઉપરાંત એમણે રણજીત રામ સુવર્ણ ચંદ્રક એનાયત કરાયો છે। આ કાવ્યમાં રમેશ પારેખ એ મારા સ્વપ્નમાં આવ્યા હરિ જે કાવ્ય છે એ 6 અક્ષરનું નામ, એ એમનો મોટો કાવ્ય સંગ્રહ છે, એમાંથી લેવામાં આવ્યું છે। એમણે કૃષ્ણની જેમ દ્વારિકાના રાજા કૃષ્ણ ભગવાન હતા એ ગોપીનું મન મોહી લે છે, એ કૃષ્ણ ભગવાનની અને એમની વાત કરી છે। આપણે હવે એ કાવ્યનું વિસ્તારથી વર્ણન સાંભળીએ અને વર્ણન સમજીએ। કે મારા સ્વપ્નમાં આવ્યા હરિ, સ્વપ્નમાં આવે છે હરિ એટલે ભગવાન, અહીંયા કૃષ્ણ ભગવાનની વાત કરી છે। ગોપીના સપનામાં કૃષ્ણ ભગવાન આવે છે એટલે કહે છે કે મારા સ્વપ્નમાં આવ્યા હરિ, મને બોલાવી ચુલાવી વાલી કરી। કહેવાય છે કે મારા સ્વપ્નમાં આવ્યા હરિ, મને બોલાવી જુલાવી વાલી કરી। એવું કહેવાય છે કે મને બોલાવી, મને જુલાવી અને વાલી કરી। વિચારો, એક દ્વારિકાના રાજા કૃષ્ણ ભગવાન ગોપીને સપનામાં આવે છે અને બોલાવે છે, જુલાવે છે અને વાલ કરે છે। આગળ કહે છે આગળની પંક્તિમાં કે સામે મરકત મરકત ઊભા, એ ગોપી એવું કહે છે કે એ દ્વારિકાના રાજા એ કૃષ્ણ ભગવાન સામે ઊભા છે અને મરકત મરકત ઊભા છે। મરકત એટલે ધીરે ધીરે હસતા મારી સામું જોઈ રહ્યા છે અને મારા મનની દ્વારિકાના શુભા, મારા મનની, મારા અંતરની, મારા હૃદયની દ્વારિકાના શુભા છે, દ્વારિકાના રાજા છે। જો વિદ્યાર્થી મિત્રો શું કહેવા માગે છે કે સ્વપ્નમાં હરિ કૃષ્ણ ભગવાન આવ્યા છે, મને બોલાવી જુલાવી વાલી કરી છે અને એ મરકત મરકત સામે ઊભા છે અને મારા મનની દ્વારિકાના રાજા છે, મારા અંતરના એ રાજા છે, એ મહાન રાજા છે, મારા આંસુને લૂછ્યા જરી। જો આગળ કહે છે કે એ રાજા તો છે જ, પણ હું જે આંખમાંથી મારી અશ્રુધારા વહે છે એ અશ્રુધારાને એર્યા લૂસે છે। આંધણ મેલ્યા તા કરવા સંસાર, આંધણ એટલે ચૂલા ઉપર જે પાણી મુકાય, અને કંસાર એટલે આપણે પેલી લાપસી જે બનાવવાની હોય એટલે પહેલાં આંધણ મૂકવામાં આવે છે, એની વાત કરી છે કે આંધણ મેલ્યા તા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર। હવે એ આંધણ એટલે કે ગરમ પાણી મૂક્યું હતું અને પછી એમાં આપણે લાપસી બનાવવા એ જે નાખીએ છીએ વસ્તુ, એ મેં કે એ ત્યાં મૂકી હતી અને આંધણ મૂક્યું હતું ને એમાં એ લાપસી બનાવવા જે અંદર લોટ કે જે નાખવાનું હતું એની જગ્યાએ એમાં ઓરી દીધો મેં મારો સંસાર, મારો આખો સંસાર, મારું જીવન એની અંદર અર્પિત કરી દીધું, એમાં સંસાર ઓરી દીધો। હરિ બોલ્યા અરે બાવરી, અને પછી કૃષ્ણ ભગવાન બોલ્યા અરે બાવરી, અરે ગાંડી
તે આ કેમ આવું કર્યું? જો વિદ્યાર્થી મિત્રો, કેટલું સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું એક કાવ્ય છે અને એક ગોપીએ આ કાવ્ય સરસ મજાનું વર્ણન કર્યું છે કે મારા સ્વપ્નમાં આવ્યા હરી. જો વિદ્યાર્થી મિત્રો, કે સરસ મજાનું કાવ્ય કીધું છે અને એની અંદર સરસ મજાનું આપણને ટૂંકું અને ટચ કાવ્ય અહીંયા સમજાવ્યું છે. અહીંયા શબ્દાર્થ છે અને સમાનાર્થી શબ્દો છે. મરકત, મરકત એટલે મંદ હાસ્ય, એકદમ ટૂંકું હાસ્ય કહેવાય. અને આંધણ એટલે રસોઈ માટે તૈયાર કરવા મૂકેલું ગરમ પાણી. કંસાર એટલે મિષ્ટાન, આપણે એને ગુજરાતી ભાષામાં એને લાપસી કહેવાય છે. કે આપણે શુકન હોય, સારો પ્રસંગ હોય એટલે શરૂઆત લાપસીથી કરીએ છીએ, કે લાપસી ખવડાવવામાં આવે છે, એક મિષ્ટાન કહેવાય છે. અને શુબા એટલે પ્રાંતનો વડો, એક વડો કહેવાય. પણ અહીંયા આપણે કૃષ્ણ ભગવાનને એ અર્થમાં લીધો છે વિદ્યાર્થી મિત્રો. અને હવે નીચે આપણે એના તળપદા શબ્દો જોઈએ છીએ. તો તળપદા શબ્દોમાં મેલ્યા એટલે મૂક્યા શબ્દ છે. બાવરી એટલે બેબાકડી, વ્યાકુળ, બાવરી જે ભોળપણ હોય. ટૂંકમાં આપણે બોલીએ છીએ, અરે ગાંડી, આપણો લાડ ભર્યો, પ્રેમ ભર્યો, સારો એવો શબ્દ છે એને બાવરી કહેવાય છે. તો અહીંયા એ વર્ણન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું આર્યું કાવ્ય મારા સ્વપ્નમાં આવ્યા હરિનું સરસ મજાનું વર્ણન જોયું કે કૃષ્ણ ભગવાનને એક રાજા છે અને રાજાની સામે એ ગોપી પોતાનું વર્ણન કરે છે કે એમને એ રાજા સ્વપ્નમાં આવે છે અને સ્વપ્નમાં આવીને કેવી રીતે એમની સાથે સરસ મજાનું વર્ણન કે એમને બોલાવે, ઝૂલાવે, વાલ કરે, આંખના આંસુ લુવે છે અને એમાં એમાં એ આંધણમાં કંસાર ઓરી દે છે, પોતાનો સંસાર ઓરી દે છે કંસારની જગ્યાએ. આ બધું સરસ વર્ણન આ કાવ્યમાં કરેલું છે. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય આજે આપણે પૂર્ણ કરીએ છીએ.